गुजरात ना उत्तम शिक्षकों की टीम आपने द्वार तो अत्यारे ज डाउनलोड करो यूथ एजुकेशन एप्लीकेशन। नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा मजामा? ओके, હું રાહુલ બાબરિયા યુથ એજ્યુકેશન પરિવારની અંદર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારોની અંદર આગળ સરસ મજાનો એક પ્રવૃત્તિ આપેલી છે જે કરવા તરફ જઈ રહ્યા છીએ। હજી સુધી જો મિત્રો તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ એ કરી લેજો, ત્યારબાદ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને યુટ્યુબ ટીમ દ્વારા કોઈ પણ વિડીયો મૂકવામાં આવે તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે નવા વિડીયો અપલોડ થઈ ગયા છે। આ વિડીયોનો તમે લાભ લઈ અને પોતાનો જે અભ્યાસક્રમ છે એને આગળ વધારી શકો છો। વધારેમાં વધારે મિત્ર સર્કલ અને ફેમિલી સર્કલની અંદર આ વિડીયોની લિંકને શેર કરો, જેથી કરીને અભ્યાસ કરતા તમારી જેવા જે બાળકો છે એ પણ આ વિડીયો દ્વારા પોતાના અભ્યાસક્રમને આગળ વધારી શકે। અત્યાર સુધી તમને અમને જે રીતે પ્રોત્સાહિત કરતા રહ્યા છો તે રીતે આગળ પણ પ્રોત્સાહિત કરતા રહેજો અને કોમેન્ટ બોક્સની અંદર આઈ સપોર્ટ યુ થેવી કોમેન્ટ કરતા રહેજો। સાથે સાથે કોમેન્ટ બોક્સની અંદર મિત્રો તમારા કઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોને પણ જરૂર કોમેન્ટ કરજો। ઓકે, તો આજે આપણે જોઈએ કે મેગ્નેશિયમનું સળગવું એ રાસાયણિક ફેરફાર છે તે દર્શાવતો પ્રયોગ અહીંયા આપ્યો છે, 3 માર્કની અંદર પૂછાય છે મિત્રો પરીક્ષાની અંદર। મેગ્નેશિયમનું સળગવું એ રાસાયણિક ફેરફાર છે જેના વિશે આપણે પ્રવૃત્તિ કરવાની છે। આમ જોવા જઈએ તો આગળ પણ આ પ્રયોગ આપણે એકવાર ભણી ચૂક્યા છીએ। સૌપ્રથમ પદ્ધતિની વાત કરીએ તો મેગ્નેશિયમની એક પટ્ટી લ્યો, ચાલો લીધી, હવે મેગ્નેશિયમની પટ્ટીના છેડા ઉપર કાચ પેપર વડે ઘસો, તેના છેડાને કાચ પેપર વડે આપણે ઘસવાનું છે, ચાલો ઘસવાનું કાર્ય કરી નાખો। ઓકે, હવે જે છેડાને આપણે ઘસેલો છે એ છેડાને તમે મીણબત્તીની જ્યોત ઉપર રાખો અથવા ધરો। ક્યાં રાખવાનો છે મિત્રો? એક્ઝામ્પલ તરીકે જે મેગ્નેશિયમ છે અહીંયા ખાસ એક ધ્યાન રાખજો મિત્રો કે મેગ્નેશિયમની જે ધાતુની પટ્ટી છે બરાબર એને હાથેથી પકડવાની નથી, કારણ કે ધાતુ ઉષ્માનો સુવાહક છે, તકલીફ પડી જાય। રેડી? તો ચીપિયા વડે મેગ્નેશિયમની પટ્ટીને આપણે પકડવાની છે અને એનો એક છેડો છે જે મીણબત્તી ઉપર આવી રીતે રાખવાનો છે। ઓકે, જ્યારે મેગ્નેશિયમની પટ્ટીનો એક છેડો આપણે મીણબત્તી ઉપર રાખીશું તો તે તેજસ્વી સફેદ પ્રકાશથી, તેજસ્વી શબ્દ વાપરો છે મિત્રો, આની જ્યોત એટલી બધી પ્રજ્વલિત હોય છે, એટલી બધી પેલું હોય છે તેજસ્વી કે આપણી જે આંખ છે એ અંજાઈ જાય છે। એક એક્ઝામ્પલ આપીએ, કોઈ લુહારની ત્યાં તમે જોયું હશે મિત્રો કે પેલા વેલ્ડિંગ કરતા હોય તો ત્યાં આપણે જોઈ શકતા નથી, કારણ કે એ પ્રચંડ જ્યોતથી સળગતું હોય છે બરાબર, તો અહીંયા પણ તે તેજસ્વી સફેદ પ્રકાશથી સળગવા લાગે છે। જ્યારે તે સંપૂર્ણપણે બળી જાય છે એટલે કે મેગ્નેશિયમની પટ્ટીનું સંપૂર્ણપણે દહન થઈ જાય છે ત્યારે આપણને તેની સફેદ રાખ મળે છે। ફરીવાર કહું છું કે મેગ્નેશિયમની પટ્ટી લ્યો, તેના છેડાને કાચ પેપર વડે ઘસો, ઘસાઈ ગયા બાદ તે છેડાને મીણબત્તીની જ્યોત પર ધરો અથવા રાખો, તે સફેદ તેજસ્વી જ્યોતથી પ્રકાશથી સળગવા લાગે છે। જ્યારે તે સંપૂર્ણપણે બળી જાય છે ત્યારે તેની આપણને સફેદ રાખ મળે છે। પ્રક્રિયા મિત્રો આવી છે, એમજી એટલે કે મેગ્નેશિયમ એને વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી, ઓક્સિજન એટલે O2, અહીંયા આ સમીકરણ જો એમજી એની ઓક્સિજન એટલે કે O2 સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણને પ્રાપ્ત થાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ। આપણે આગળ પણ ભણ્યા હતા મિત્રો કે કોઈ પણ ધાતુની જો ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુના ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે। હવે રાસાયણિક દ્રષ્ટિએ જો સમીકરણ સંતુલિત કરવાની વાત કરીએ તો અહીંયા એમજી એક છે, અહીંયા પણ એમજી એક છે, અહીંયા ઓક્સિજનના બે અણુ છે મિત્રો, તો અહીંયા આપણે જોઈશું કે ઓક્સિજનનો એક અણુ છે, ક્લિયર? હવે આને રાસાયણિક દ્રષ્ટિએ આપણે સંતુલિત કરવું હોય તો અહીંયા ઓક્સિજનના બે છે અને અહીંયા મેગ્નેશિયમ એક છે, અહીંયા એક ઓક્સિજન બે, તો અહીંયા ઓક્સિજન બે, તો હું જો અહીંયા આવી રીતે લખું છું કે 2MgO, તો આનો મતલબ એવો થયો ઓક્સિજનના તો બે થઈ જ ગયા મિત્રો પણ મેગ્નેશિયમના બે થયા। યાદ કરો ગણિતનો નિયમ છે, કારણ કે આ વસ્તુ કોમન જાય છે, બે અહીંયા આવ્યા તો Mgના પણ કહેવાય એટલે કે મેગ્નેશિયમના કહેવાય પણ અને ઓક્સિજનના પણ કહેવાય, તો જ્યારે અહીંયા આવે બે મેગ્નેશિયમ થયા બે ઓક્સિજન થયા તો અહીંયા ઓક્સિજન બે છે તો મેગ્નેશિયમ એક છે, તો અહીંયા હું 2 મૂકીશ
तो बे मैग्नेशियम बे ऑक्सीजन, बे मैग्नेशियम बे ऑक्सीजन, क्लियर। तो रासायनिक दृष्टि आ समीकरण छे એવું થઈ ગયું, સંતુલિત થઈ ગયું, ક્લિયર। હવે આપણને જે રાખ મળી છે આ રાખ છે એ મેગ્નેશિયમ જેવી જ દેખાય છે, આપણે અવલોકન કરવાનું છે। તો એક સાવચેતી રાખજો મિત્રો, મેં તમને પહેલા જ કીધું હતું કે મેગ્નેશિયમ ની સળગતી પટ્ટી ને ક્યારે ગોગલ્સ પહેરાવો, ચશ્મા તો વાંધો નથી, બાકી ડાયરી જોવી નહીં, ક્યારેક આંખોની જે આપણી આ રોશની છે એ જવાનો પણ ભય રહે છે, એટલી બધી તેજસ્વી જ્યોતથી એ સળગે છે। રેડી, એટલે મેં તમને સાવચેતી તરીકે અહીંયા આપી દીધું છે કે મેગ્નેશિયમ ની પટ્ટી નો જો પ્રયોગ કરતા હોય તો એને સીધું ક્યારે જોવો નહીં, બ્લેક કલર ના જે ગોગલ છે અથવા ચશ્મા છે એને પહેરી લેવા, બરાબર। તો મેગ્નેશિયમ ની સળગતી પટ્ટી ને સીધી જોવી એ નુકસાનકારક છે। હવે આપણે અવલોકન શું કર્યું, તો કે આ જે રાખ મળી એ શું મળ્યું, તો કે નિપજ તરીકે આપણને મળ્યું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે મેગ્નેશિયમ કરતા નવો જ પદાર્થ છે, બરાબર। મતલબ કે પટ્ટી મેગ્નેશિયમ ની હતી, સળગીને રાખ થઈ ગઈ છે, જે મેગ્નેશિયમ કરતા નવો પદાર્થ છે। તો આના ઉપરથી આપણે સરસ નિર્ણય લેશું મિત્રો કે મેગ્નેશિયમ નું સળગવું એ રાસાયણિક ફેરફાર છે, કારણ કે રાખમાંથી ફરીવાર પટ્ટી થવાની નથી, ક્લિયર। તો આ સરસ મજાનો ટોપિક અહીંયા આપણે પૂર્ણ કર્યો, એવું જોઈએ લઈએ એકવાર ફરીવાર જોઈએ। ચાલો, મેગ્નેશિયમ નું સળગવું એ રાસાયણિક ફેરફાર છે તે દર્શાવો। સૌપ્રથમ મેગ્નેશિયમ ની એક પટ્ટી લ્યો, તેના છેડાને કાચ કાગળ વડે ઘસો અને આ મેગ્નેશિયમ ની પટ્ટીને ચીપિયા વડે પકડી રાખો। હવે તેને મીણબત્તીની જ્યોત ઉપર ધરો, શું થયું, તો કે એક પ્રચંડ એટલે કે તેજસ્વી સફેદ પ્રકાશથી મેગ્નેશિયમ ની જે પટ્ટી છે સળગવા લાગે છે। હવે સળગીને શું થયું, તો કે સંપૂર્ણપણે એનું દહન થઈ ગયું, બળી ગયું અને આપણને સફેદ રાખ મળી। હવે પ્રક્રિયા શું થઈ, તો કે મેગ્નેશિયમ એટલે કે Mg ની પટ્ટી લીધી હતી, ઓક્સિજન ની હાજરી જે વાતાવરણમાંથી આપણને પ્રાપ્ત થઈ ગયું, એટલે કે Mg ની ઓક્સિજન વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો કોઈ પણ ધાતુની જો ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો ધાતુના ઓક્સાઇડ, અહીંયા ધાતુ મેગ્નેશિયમ છે એટલે મેગ્નેશિયમના ઓક્સાઇડ પ્રાપ્ત થયા અને રાસાયણિક દ્રષ્ટિએ આપણે સમીકરણને સંતુલિત કર્યું, ક્લિયર। શું આ રાખ છે મેગ્નેશિયમ જેવી દેખાય છે એવું પૂછ્યું આપણે, તો આપણે અવલોકનને લખ્યું કે મેગ્નેશિયમના ઓક્સાઇડ છે, મેગ્નેશિયમ કરતા નવો પદાર્થ આપે છે। આપણે આના ઉપરથી આપણે નિર્ણય લીધો મિત્રો કે મેગ્નેશિયમનું સળગવું છે એ રાસાયણિક ફેરફાર છે। તો આવા સરસ પ્રયોગો અને નવી થિયરીઓ સાથે આપણે ફરી જલ્દી મળીશું મિત્રો, થેન્ક યુ, આપનો દિવસ શુભ રહે, જય શ્રી કૃષ્ણ।